કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જબરદસ્ત નાસ્તાની વાનગી બનાવવા જઈ રહ્યા છીએ. આ વાનગી બનાવતા માત્ર 10 જ મિનિટ થાય છે અને બધા ફરીને માગશે. બાળકોને ટિફિનમાં આપશો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે અને ટિફિન પૂરું કરીને જવશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. તો મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં એક પેન લઈશું અને એની અંદર આપણે ઘી નાખીશું. 1 ચમચી જામેલું ઘી લેવાનું છે. જો તમે ગરમ ઘી લેતા હોય તો 3 ચમચી લેવું. ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે. મેં મારા માપ પ્રમાણે રવો લીધો છે. તમે તમારી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ રીતે 1 વાટકી રવો લેવાનો છે. પરંતુ એ પરફેક્ટ કઈ રીતે થશે ને એ આગળ જતાં હું તમને માપ કહેતી જઈશ. તો આ રીતે અને રવાને આપણે શેકી લઈશું. આખો રવો લેવાનો છે. જો રવાનો લોટ હોય તો પણ ચાલે, પણ રવો હોય તો વધારે સારું. આખો ત્યાર પછી સ્લાઇટ સેજ એવો ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો હમણાં હું તમને બતાવી દઈશ કે જુઓ, તમે આ રવો છે એ એકદમ સરસ છૂટો થઈ ગયો છે. પહેલાં થોડો ભેગો હતો અને બીજું કે પહેલાં જે હતો એનો કલર તમે જુઓ એકદમ વ્હાઈટ હતો અને હવે સેજ એવો ક્રીમ કલર ઉપર થઈ ગયો છે. તો આવો શેકવાનો છે. બહુ વધારે પણ નથી શેકવાનો અને સાવ ઓછો પણ નહીં. જો વધારે શેકશો તો પણ એનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો આપણે અહીંયા રવો પરફેક્ટ શેકાઈ ગયો છે અને એને આપણે ઠંડો થવા માટે મૂકી દઈએ. તો એને એક આપણે ડીશમાં કાઢી લઈશું. મિત્રો, તમે મને FB, ઇન્સ્ટા કે ટેલિગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લીધા પછી ફરીથી એ જ પેનમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તમે ઘી અથવા તો બટર પણ લઈ શકો છો, તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. ઘી અને બટરથી પણ એનો ટેસ્ટ સરસ આવે છે. હવે તેલ ગરમ થઈ ગયા પછી આપણે 1 મુઠ્ઠી જેટલા માંડવીના દાણા નાખીશું. ઘણા લોકો એને મગફળીના દાણા પણ કહે છે. સિટી પ્રમાણે અલગ અલગ ભાષા હોય છે. ઘણા લોકો બી દાણા પણ કહે છે. તમે કયા સિટીમાંથી છો અને તમે શું કહો છો આ દાણાને મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે ત્યાર પછી દાણા થોડા સતળાઈ ગયા છે તો તેલ જ્યાં સાઈડમાં હોય એમાં આપણે થોડી એવી રાઈ નાખી દઈશું. રાઈ તતડે એટલી વાર રાહ જોવાની. રાઈ તતડી જાય ત્યાર પછી એની અંદર આપણે જીરું નાખીશું અને ત્યાર પછી એની અંદર 1.5 ચમચી જેટલી અડદની દાળ નાખીશું. અડદની દાળથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અડદની દાળ જરૂર નાખજો. અને ત્યાર પછી ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન, એ બંનેનો તો ટેસ્ટ અલગ જ હોય છે. અને ત્યાર પછી એની અંદર થોડા એવા મેથીના દાણા નાખીશું. મેથીના દાણા જરૂર નાખજો, એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે. તો હવે એને આપણે સાતડી લઈએ. અડદની દાળ થોડી લાઇટ પિંક કલર જેવી, મીન્સ કે લાઇટ ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી આપણે સાતડીશું. અને અહીંયા મેં લાંબી સ્લાઇસ કરી લીધી છે ડુંગળીની. ડુંગળી 2 મીડિયમ સાઇઝની લીધી હતી અને એને આવી લાંબી સ્લાઇસ કરી લીધી છે. હવે આ ડુંગળી છે એને આપણે સાતડી લઈએ. એ પણ લાઇટ પિંક કલર જેવી થાય ત્યાં સુધી એને સાતડીશું. જો મેં લાંબી કટ કરેલી હતી એટલે એનો દેખાવ પણ સરસ આવશે, બધી સરસ છૂટી પડી જશે. ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી 1/2 ચમચી જેટલું એની અંદર આદું નાખીશું. અને આદું પણ કાચું ના લાગે એવી રીતે તેલમાં પહેલાં એને થોડું સાતડી લઈશું અને પછી બધું મિક્સ કરીને સાતડીશું. ત્યાર પછી અહીંયા મેં 4-5 તીખી મરચી હતી અને એની આવી રીતે ઝીણી કટકી કરી લીધી છે. તમે કેટલું સ્પાઇસી ખાઓ છો એના ઉપર આધાર છે. તમે જેટલું સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે તમે સ્પાઇસી કરી શકો છો. ત્યાર પછી વટાણા, ગાજર અને બટેટા એની આ રીતે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે. ગાજર 1 આખું મોટું લીધું છે અને 1.5 મુઠ્ઠી જેટલા વટાણા લીધા છે અને 2 નાના બટેટા હતા એ લીધા હતા અને એની પણ આ રીતે ઝીણી કટકી કરી લીધી છે. થોડી નાની અને પાતળી કટકી કરીશું. ત્યાર પછી એને પણ સરસ રીતે હલાવી લઈએ અને મિક્સ કરી અને એને પણ પકવી લઈએ. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂર કહેજો. ગમતી હોય તો એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. હવે એને આપણે ઢાંકી અને પકવીશું. પાણી નાખ્યા વિના જ એને મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું.
વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું જેથી નીચે એ દાજી ના જાય અને ચોટી ના જાય, ચેક કરતું રહેવું પડશે. ત્યાર પછી એને હલાવી અને એની અંદર બીજા થોડા મસાલા એડ કરી દઈએ, થોડું એવું આપણે મીઠું નાખી દઈએ એના ટેસ્ટ પ્રમાણે. આપણે હજી રવો પણ નાખવાનો છે તો એનું મીઠું પણ આપણે આની અંદર જ નાખી દઈશું. તો એ રીતે મીઠું નાખી દઈશું અને ત્યાર પછી થોડી એવી ખાંડ નાખીશું. ખાંડને થોડી જ નાખવાની છે. અને ત્યાર પછી મેં અહીંયા લીંબુનો રસ લીધો છે, 5-1 ચમચી જેટલો લીંબુનો રસ છે. હવે એક લીંબુનો રસ આમ તો લીધો છે, પરંતુ બધા લીંબુ સરખા નથી હોતા અને બધા લીંબુમાંથી સરખો રસ નથી નીકળતો, તો 5 લીંબુનો રસ લીધો છે. અને આને આમનામ જ ઢાંકીને પકવવાનું છે, કારણ કે શાકભાજી છે એ પોતાનું પાણી જ છોડે છે અને એનાથી જે પાકી અને એનાનો જે ટેસ્ટ આવે છે પાણી નાખ્યા વિનાનો, એ ખૂબ જ સરસ આવે છે. જુઓ તમે, અહીંયા આપણે પાણી નથી નાખ્યું છતાં પણ શાકભાજીનું પાણી છૂટી ગયું છે. એનાથી જે પાકે છે એનો ટેસ્ટ વધારે સારો આવે છે. એટલે પાણી નહીં નાખવાનું, ફ્લેમ ધીમી રાખવાની. હવે ત્યાર પછી એની અંદર ધાણા જીરું નાખીશું અને લાલ મરચું પાવડર થોડું જ નાખીશું. ત્યાર પછી બધું હલાવી લઈશું અને ફરીથી એને આપણે પાકવા દઈશું, કારણ કે લાલ મરચું જો તરત ને તરત નાખવામાં આવે અને તો ગળામાં ચોટે છે જો કાચું હશે તો. એટલે થોડું એવું તેલમાં એને પણ પકવી લઈશું. ત્યાર પછી એની અંદર ટમેટું નાખીશું. અહીંયા મારે મોટું એક ટમેટું હતું તો એની પણ મેં ઝીણી કટકી કરી લીધી છે. અત્યાર સુધીમાં શાકભાજી એમનેમ જ 50% તો પાકી ગયા છે. હવે ફરીથી આપણે ટમેટું નાખ્યું છે તો ટમેટાનો રસ જે છે એનાથી પણ પાકી જશે. તો આ રીતે ટમેટાના રસથી જ આપણે પકવી લીધું છે. જુઓ તમે, અહીંયા આપણું સરસ શાકભાજી બધું જ પાકી ગયું છે. હું તમને બતાવી દઉં, અહીંયા જુઓ બટેટું એક લઉં છું તો આ બટેટું પણ સરસ પાકી ગયું છે. છે બટેટું પણ સરસ પાકી ગયું છે અને ગાજર પણ સરસ પાકી ગયું છે. તો એ રીતે પાકી જાય ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું. હવે પાણીનું માપ પણ આપણે પરફેક્ટ રાખવાનું છે. જેટલો રવો લીધો છે એનું આપણે 3 ગણું પાણી લેવાનું છે અને જે વાટકીથી તમે રવો લીધો હતો એ જ વાટકીનું માપ આપણે લેવાનું છે. તો 1 વાટકી રવો અને 3 વાટકી પાણી, એ આપણે માપ પરફેક્ટ કરશું તો આપણી રેસીપી પણ પરફેક્ટ થશે. મિત્રો, તમને બીજી કોઈ રેસીપી શીખવી હોય કે બીજી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, હું તમને કમેન્ટનો આન્સર અવશ્ય આપીશ. આ રીતે 3 વાટકી પાણી આપણે નાખી દઈએ અને એને આપણે ઉકળવા માટે રાખી દેવાનું છે. એને પહેલાં એક વખત હલાવી લઈએ અને પછી એને ઉકળવા દેવાનું છે. હવે ફૂલ ગેસ રાખીને જ ઉકળવા દઈશું. ઉકળી જાય ત્યાર પછી શું કરવાનું છે આગળ પ્રોસેસ એ પણ જોઈ લઈશું. હવે સરસ ઉકળી ગયું છે, છે એકદમ મસ્ત રીતે ઉકળી ગયું છે. હવે આ ઉકળી જાય ત્યાર પછી સૌથી છેલ્લે એની અંદર કોથમરી નાખીશું. કોથમરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઘણા લોકો એને ધાણા ભાજી પણ કહે છે અને ઘણા લોકો એને લીલા ધાણા પણ કહે છે. તો તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં કહેજો. હવે ત્યાર પછી એની અંદર આપણે જે શેકેલો રવો હતો એ નાખી દઈશું. શેકેલો રવો આ રીતે નાખી અને તરત જ હલાવવાનું છે. જરાય ગઠ્ઠા ન રહેવા જોઈએ, ફટાફટ આ રીતે હલાવવાનું છે. ફટાફટ હલાવશો તો ગઠ્ઠા નહીં રહે. જો ગઠ્ઠો રહેશે તો એનો સ્વાદ પરફેક્ટ નથી આવતો, કારણ કે એ એમનેમ જ પાકી જાય છે અને જે એકદમ ચટપટો ટેસ્ટ આવવો જોઈએ ને એ ચટપટો ટેસ્ટ નહીં આવે. તો આ રીતે એને ફટાફટ હલાવવાનું છે જેથી કરીને એમાં ગઠ્ઠા ન રહે. ગઠ્ઠા ન થાય એનું આપણે ધ્યાન રાખીશું. હવે સરસ રીતે આપણો રવો પકવી લેવાનો છે. લગભગ 1.5 મિનિટ જેવું થશે ને ત્યાં જ આપણો રવો પાકી જશે. છે આપણો રવો એકદમ સરસ પરફેક્ટ પાકી ગયો છે. હવે આપણે 1 વાટકી લઈશું અને એની અંદર થોડું એવું ઘી અથવા તો તેલ ગ્રીસ કરી દઈશું. આ કઈ રેસીપી છે તમને ખ્યાલ આવ્યો? આ રેસીપીનું નામ ખબર છે તમને? જો તમને ખબર પડી ગઈ હોય ને તો આ રેસીપીનું નામ હું બોલું ને એ પહેલાં જ કમેન્ટમાં લખી દેજો, તો મને ખબર પડશે કે કેટલાને ખબર પડી ગઈ છે કે આ રેસીપી કઈ છે. તો મિત્રો, આ રેસીપી જે છે એ સાઉથ ઇન્ડિયાની ફેમસ રેસીપી છે. સાઉથ ઇન્ડિયામાં બ્રેકફાસ્ટમાં વધારે પડતા લોકો આ જ યુઝ કરે છે, આ જ ખાય છે. આ છે વેજ ઉપમા. ઉપમા ત્યાંની ફેમસ વાનગી છે અને નાસ્તામાં વધારે પડતા એ આ લોકો જ ખાતા હોય છે. ત્યાર પછી થોડું ગરમ હશે આ રીતે વાટકીમાં નાખ્યું છે તો એને ધ્યાનથી આપણે કાઢીશું. નીચે રકાબી રાખી અને કાઢશું. વાટકી પણ થોડી ગરમ હશે એટલે એમાં પણ ધ્યાન રાખવાનું. જુઓ તમે, આપણે જે કોથમરી નીચે લગાડી હતી એ પણ સરસ ઉપર આવી ગઈ છે, એટલે બહુ ડેકોરેટ કરવાની પણ જરૂર નથી. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.